नमस्कार, ધોરણ 11 કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 1 બે એક્ઝામ્પલ આપણે કરીશું. બુક ની અંદર લાસ્ટ એક્ઝામ્પલ આપે છે 1.35 અને 1.36 જે તત્વયુગ મિતિય ગુણાંક છે એના ઉપર આધારિત એક્ઝામ્પલ છે એ જોઈ લઈશું. બાકીના એક્ઝામ્પલ બધાય તમને ઘણો એવા આવડેવા છે પણ આની અંદર થોડું સમજવાનું વધારે છે. જોઈએ કેલ્શિયમ કાર્બોનેટ જલીય HCl સાથે પ્રક્રિયા કરે છે. એટલે અહીં સમીકરણ લખેલું છે કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 કોની સાથે પ્રક્રિયા કરે છે? HCl સાથે. શું નિપજ મળશે? CaCl2 અને નીચેની પ્રક્રિયા પ્રમાણે CaCl2 અને શું બનાવે છે? CO2 આપે છે. એટલે કે CaCl2 વત્તા CO2 વત્તા પાણી આપે છે. 25 મિલી 0.75 મોલર HCl સાથે સંપૂર્ણ રીતે પ્રક્રિયા કરવા માટે CaCO3 નું કેટલું દળ જોઈએ? સમજો બરાબર. સમીકરણ તમને કાપ્યું છે કે એમાં કેલ્શિયમ કાર્બોનેટ એ હાઇડ્રોજન ક્લોરાઇડ સાથે એટલે કે HCl સાથે પ્રક્રિયા કરે છે. નિપજ તરીકે તમને CaCl2 અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટું પડે છે. તો જો તમારી પાસે 25 મિલી 0.75 મોલર HCl સાથે આ પ્રક્રિયા કરતો હોય, હાલ જે HCl છે એની સાંદ્રતા તમને કેટલી આપી છે અને એનું કદ કેટલું છે? તો એમાં 25 મિલી છે, આ કદ 25 મિલી છે. એની સાંદ્રતા કેટલી છે? 0.75 મોલા. કાલે આપણે મોલારિટી ચલાવી છે. HCl સાથે સંપૂર્ણ રીતે પ્રક્રિયા કરવા માટે CaCO3 નું કેટલું દળ જોઈએ? મિસ કે CaCO3 તમે કેટલું નાખો તો એ આ પરિસ્થિતિ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે. તો હવે જો સમજો તમે સૌપ્રથમ શું કરવાનું, તો તમને જે આ આપ્યું છે 25 મિલી 0.75 મોલર HCl, એમાં HCl કેટલા ગ્રામ છે એ શોધી નાખો અને HCl કેટલા ગ્રામ છે? HCl એ શું છે? દ્રાવ્ય પદાર્થ. તો એ કેટલા ગ્રામ છે એ શોધવા માટે તમારે કોનો ઉપયોગ કરવો પડે? તો તમને શું આપ્યું છે? 0.75 મોલર, એટલે કે મોલારિટીનો ઉપયોગ કરવો પડે. તો સૌપ્રથમ મોલારિટીના સૂત્રનો ઉપયોગ કરી અને HCl નું એટલે કે દ્રાવ્યનું જે પ્રમાણ છે એ શોધી નાખીશું. ચલો મોલારિટીનું સૂત્ર શું છે? મોલારિટી બરાબર આવું સૂત્ર તો ભાઈ દ્રાવ્યનું વજન ભાગ્યા સોરી દ્રાવ્યના મોલ. ચલો એ વજન સ્વરૂપે હું લખું છું, બીજા નંબરનું સૂત્ર ડાયરેક્ટ આપું છું. દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ સામાન્ય લેવાનું લીટર, એમની કિંમત તમને આપી દીધી છે 0.75. દ્રાવ્યનું વજન એટલે HCl નું વજન તમારે શોધવાનું છે. દ્રાવ્યનું વજન, દ્રાવ્યનું આણ્વીય દળ એટલે કે HCl નું આણ્વીય દળ કેટલું હોય? 36.5 ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. અહીંયા કેટલું આપ્યું છે? 25 મિલી. 25 ને 1000 વડે ભાગો એટલે 0.025 થશે, 0.025 ગીગ્રા થશે. આનું આપણે સાદું રૂપ આપીશું એટલે આપણને જવાબ મળશે 0.6843 ગ્રામ. દ્રાવ્યનું વજન HCl નું વજન બરાબર શું થાય? 0.75 ગુણ્યા 36.5 ગુણ્યા 0.025 બરાબર 0.6843 ગ્રામ. તો આ HCl નું વજન આવ્યું. ચલો આટલા સુધી તમને ખબર પડી જવી જોઈએ, બરાબર છે. હવે તમારે સમીકરણ ઉપર આધાર રાખવાનો છે અને સમીકરણની મદદથી તમારે કામ લેવાનું છે. અહીંયા સમજો, હું સમીકરણ લખું છું CaCO3 પ્લસ 2 ટાઈમ્સ HCl ઇટ ગિવ્સ CaCl2 વત્તા CO2 વત્તા H. ચલો મારે અહીં વજન લખવું હોય તો CaCO3 કેટલા મોલ છે? 1 મોલ. 1 મોલ નું વજન કેટલું હોય? એના આણ્વીય દળ જેટલું. કેલ્શિયમ 40, કાર્બન 12, ઓક્સિજન 16 તરી 48, 12 ને 40 એટલે સરળ કરશો એટલે કેટલા ગ્રામ થશે? 100 ગ્રામ. HCl કેટલું થશે? 2 ગુણ્યા 36.5. 2 ગુણ્યા 36.5 કરશો એટલે કેટલું થશે? 73 ગ્રામ. હવે સમજો તમે કે જો 73 ગ્રામ, કેટલા ગ્રામ? 73 ગ્રામ HCl વપરાતું હોય તો સાથે CaCO3 કેટલો વપરાય? 100 ગ્રામ. ફરીવાર 73 ગ્રામ. 73 ગ્રામ કઈ રીતે આવ્યું? તો 2 ગુણ્યા HCl નું વજન કેટલું? 36.5 એટલે કે 73 ગ્રામ. 73 ગ્રામ HCl વપરાય ત્યારે CaCO3 પણ કેટલો વપરાય છે? 100 ગ્રામ. તો તમારી પાસે HCl નું વજન કેટલું છે? 0.6843 ગ્રામ હોય તો CaCO3 કેટલો વપરાય? શું લખાય? જો આવી રીતે લખાય છે
तोतेर ग्राम HCl साथे वपरा तो CaCO3 बराबर 100 ग्राम खबर पड़ा छे भाई ओके माटे 0.843 ग्राम जो HCl होय तो तेनी साथे वपरा तो CaCO3 बराबर केटलुं चलो शु थशे 0.843 गुणिया 100 बराबर ये लखी नाखो छु साइड में 0.843 गुणिया 100 भाग्या 73 आनु आपणे सादु रूप आपीशु एटले आपणे जवाब मळशे 0.973 જ્યારે તમારી પાસે 73 ગ્રામ HCl હોય ત્યારે 100 ગ્રામ વપરાય છે તો તમારી પાસે જ્યારે 0.843 ગ્રામ હશે એ સમયે 0.73 ગ્રામ શું વપરાશે આ શું વપરાશે બોલો CaCO3 CaCO3 જો કે સમીકરણ ઉપર આધારિત પ્રશ્ન છે સૌપ્રથમ તમારે પહેલું HCl નું શું શોધી લેવાનું વજન કોનો ઉપયોગ કરીને મોલારિટી કેમ તો અહીંયા તમને શું આપ્યું છે મોલારિટી ઓકે હવે सेम टू सेम प्रोसेस में दाखलो दे से ए અહીંયા તમને આપી દીધો છે ભાઈ પ્રયોગશાળામાં મેંગેનીઝ ડાયોક્સાઇડ એટલે કે MnO2 ની જગ્યા હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl સાથે નીચે પ્રમાણે પ્રક્રિયા કરી ક્લોરીન બનાવવામાં આવે છે HCl MnO2 H2O MnCl2 Cl2 ઉત્પન્ન થાય છે 5 ગ્રામ MnO2 સાથે એટલે કે મેંગેનીઝ ડાયોક્સાઇડ સાથે HCl ના કેટલા ગ્રામ પ્રક્રિયા કરશે શોધવાનું છે HCl ના કેટલા ગ્રામ પ્રક્રિયા કરશે તો પહેલું સમીકરણ આપણે સમજીએ 4 HCl વત્તા MnO2 ઇટ ગિવ્સ 2 મોલ H2O પ્લસ MnCl2 પ્લસ Cl કોણ કોની સાથે પ્રક્રિયા કરે બરાબર મહત્વનું છે 5 ગ્રામ MnO2 સાથે HCl ના કેટલા મીન્સ કે તમારે આ બંને વચ્ચેનું સંબંધ શોધવાનું છે ચલો તો આપણે પહેલો સ્ટાન્ડર્ડ રેશિયો લખી દઈએ આ કેટલા ગ્રામ હશે 4 × 36.5 ગ્રામ બરાબર છે MnO2 ના કેટલા મોલ છે 1 મોલ 1 મોલ નું વજન કેટલું છે એનું આણ્વીય દળ Mn કેટલું છે 55 વત્તા કેટલા થશે 16 16 2 32 તો 55 અને 32 કરીએ તો 7 અને 8 88 ગ્રામ MnO2 વપરાય 87 ગ્રામ MnO2 વપરાશે હવે તમને વજન કોણ આપ્યું છે 5 ગ્રામ MnO2 સાથે કેટલા તો આવું હું બોલી શકું ભાઈ જો 87 ગ્રામ MnO2 હોય તો 4 × 36.5 ગ્રામ HCl વપરાય તો તમારી પાસે 5 ગ્રામ MnO2 હોય તો HCl કેટલો હોય સિમ્પલ જોઈએ 87 ગ્રામ MnO2 સાથે વપરાતો HCl બરાબર 4 × 36.5 ગ્રામ માટે કેટલો છે તમારી પાસે 5 ગ્રામ MnO2 સાથે વપરાતો HCl બરાબર કેટલો તો 5 × 4 × 36.5 87 આનો આપણે જવાબ લઈશું એટલે આપણને જવાબ મળશે 8.39 ગ્રામ શું વપરાશે બોલો 8.39 બરાબર છે HCl ના કેટલા ગ્રામ ઓકે